હવે હું સિમેન્ટ નું કામ કરું છું અને સિમેન્ટ ની એલર્જી મને થઈ જાય છે, તો ઘણી દવા લાવો પણ ફેર પડતો નહીં કરે જી. આપ ટીવી સ્ક્રીન ઉપર સાહેબનો જવાબ સાંભળશો, ફોન અહીંથી કટ થાય છે. સાહેબ આ એક અગત્યનો પ્રશ્ન છે કે લેબર્સ જે કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા હોય અને સિમેન્ટ અથવા તો સેન્ડ જે રેતી કહીએ આપણે અથવા તો ડસ્ટ કહીએ તેની એલર્જી હોય અને ક્યારે જડમૂળમાંથી નીકળતી ન હોય તો હોમિયોપેથમાં કેવા પ્રકારની દવાઓ છે? ચોક્કસ. એટલે અહીંયા ખેડા જિલ્લાના દર્શક મિત્રના માધ્યમથી હું તમામ એ વ્યક્તિઓને ચોક્કસ જવાબ આપીશ કે એક જેને આપણે કહીએ ઓક્યુપેશનલ પ્રોબ્લેમ, એ બહુ જ ઘણા બધા લોકોમાં જોવા મળે. જેમ કે કોઈ વ્યક્તિ છે, એની સિરામિકની ફેક્ટરી છે અને એને પેલી ઝીણી ઝીણી કણ છે એ નાકમાં જતી હોય ને એની જ એને એલર્જી હોય. એ જ રીતે અત્યારના સમયમાં બહુ કોમન જે પ્રશ્ન જોવા મળે છે, જીગરભાઈ આપ તો મીડિયા ઇન્ડસ્ટ્રી સાથે છો, ઘણા લોકોને એસીના પવનની, ઠંડા પવનની એલર્જી હોય. હવે મીડિયા ઇન્ડસ્ટ્રીની અંદર, સ્ટુડિયોઝની અંદર તમે એસીને કોઈ પણ સંજોગોમાં અવોઇડ ન કરી શકો. એ જ રીતે જે આપણા ખેડા જિલ્લાના જે દર્શક મિત્રએ પૂછ્યું કે મને સિમેન્ટની એલર્જી છે અને એ કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે એટલે સિમેન્ટથી દૂર રહેવું શક્ય નથી, તો એવા સંજોગોમાં ચોક્કસ હું આપને કહીશ કે આપ જરૂર હોમિયોપેથિક દવા એ શરૂ કરો. હોમિયોપેથીમાં ઘણી બધી સારી દવાઓ છે. આપણે એના પહેલાં એનું બેકગ્રાઉન્ડ બહુ ટૂંકાણમાં સમજી લઈએ. આપણું શરીર, એની અંદર એક રોગ પ્રતિકારક ક્ષમતા છે જે દુશ્મનની ઓળખ કરે છે અને એ પ્રમાણે એ સામા એવા પ્રકારના રસાયણો, એવા પ્રકારના કણો મુક્ત કરે છે જેને કારણે દુશ્મન છે એ દૂર થાય અને આપણે બચી જઈએ. ઘણી વખત આપણી રોગ પ્રતિકારક ક્ષમતા દુશ્મનની ઓળખ કરવામાં ચૂક ખાઈ જાય, એટલે કે દુશ્મન ન હોય, બહુ સામાન્ય કણ હોય પણ રોગ પ્રતિકારકતા એમ સમજે કે આ તો એક બહુ મોટો દુશ્મન છે ને આને અત્યારે અત્યારે પૂરો કરવો પડશે, અને માટે રોગ પ્રતિકારક ક્ષમતા એ બધા જ પ્રકારની એની હિંમત એ લગાડી દે અને પરિણામે અતિશય શરદી, ઉધરસ, શ્વાસની તકલીફ, જે લોકોને ચામડીની એલર્જી હોય એ લોકોને આખા ચામડી પર શરીર પર ચકામાં નીકળી જવા, આ પ્રકારના પ્રશ્નો એ એમની સામે આવીને ઉદ્ભવે. હવે એવા સંજોગોમાં એને સાદી મેડિકલ ટર્મિનોલોજી છતાં બહુ જ એક એનો નાના પરિપ્રેક્ષ્યમાં કહું તો એને હિસ્ટામાઇન રિલીઝ, આવો શબ્દ વાપરી શકાય. એટલે એ હિસ્ટામાઇન રિલીઝ થાય અને પરિણામે તમને છીંકા છીંક આવી જાય કે આંખો લાલ થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા વારંવાર ઉધરસ થઈ જાય, આ પ્રકારના એલર્જીક રાયનાઇટિસ, ઘણા લોકોને માથું દુખે તો સાઇન્યુસાઇટિસ, બ્રોન્કાઇટિસ એટલે કે શ્વાસ ચડે જે આગળ જતા અસ્થમામાં પરિણામે, આ બધા એલર્જીની આસપાસના પ્રશ્નો છે. અને હોમિયોપેથી એ આ રોગ પ્રતિકારક ક્ષમતાના હાઇપર રિસ્પોન્સ, જરૂર કરતાં વધારે આવતા રિસ્પોન્સને મોડરેટ કરે છે. અને માટે હોમિયોપેથીની ઘણી બધી દવાઓ, જેમ કે સિલિશિયા નામની દવા છે, રસટોક્સ નામની દવા છે, ડલકા મારા નામની દવા છે, હિસ્ટામાઇન પોતે આ જ નામની એક દવા છે, એ સિવાય અઢળક દવાઓ છે, એરમ ટ્રિફેલિનમ નામની દવા છે. હું ડામો પર એટલે નથી જતો કે હોમિયોપેથીમાં એલર્જીની નહીં તો 50-100 દવાઓ હશે. હવે એવા સંજોગોમાં કયા દર્દીને શેની એલર્જી અને એના આધારે એને કઈ દવા આપવી એ જે તે હોમિયોપેથિક ડોક્ટર પોતે એ યોગ્ય રીતે આપને એ બાબતે ગાઈડ કરી શકે. અત્યારે હું મિત્રને એટલું જ કહીશ કે જ્યાં સુધી અન્ય કોઈ ઉપાય ન મળે માસ્ક પહેરવાનું ચાલુ રાખો, નંબર વન. નંબર ટુ એ સવારે અને સાંજે કામ શરૂ કરતા પહેલા, કામ શરૂ કર્યા પછી એક ગ્લાસ ગરમ પાણી આપ અચૂક લેવાનું રાખો. નંબર ત્રણ, દરરોજ રાત્રે સૂતા પહેલા શક્ય હોય ત્યાં સુધી સાદા પાણીનો નાસ લેવાનું રાખો. આ ત્રણ ઉપાય ઘરમાં રહીને આપ કરી શકશો. ચોથો ઉપાય, એના માટે આપે હોમિયોપેથિક ડોક્ટરની મુલાકાત લેવી યોગ્ય રહેશે.